તો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સુરતથી. સુરતમાં ખૂંખાર આરોપી ઝડપાઈ ચૂક્યો છે. અહેવાલો સામે આવી રહ્યા છે હત્યાનો ખૂંખાર આરોપી સુરતમાંથી ઝડપાયો છે. હરિયાણા અને જયપુરનો આ આરોપી છે કે જ્યાં તેણે હત્યા કરી હતી. દિલ્હીથી ચોરેલી કાર પણ તે વેચવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો દિલ્હી અને રાજસ્થાન પોલીસ સુરત આવવા માટે રવાના થઈ ચૂકી છે. સુરતમાં હત્યાનો ખૂંખાર આરોપી ઝડપાઈ ચૂક્યો છે. હરિયાણા અને જયપુરમાં હત્યા કરી હતી આ ખૂંખાર આરોપીએ અને આખરે દિલ્હીથી ચોરેલી કાર વેચવા જતા તે પકડાયો. હરિયાણાની પોલીસ આરોપીઓનો કબજો લેવા માટે અત્યારે પહોંચી રહી છે. આ સાથે જ દિલ્હી અને રાજસ્થાન પોલીસ પણ સુરત આવવા માટે રવાના થઈ ચૂકી છે. તો ખૂંખાર હત્યાનો ખૂંખાર આરોપી ઝડપાઈ ચૂક્યો છે. કાર વેચવા જતા તે પોલીસ પકડવામાં આવ્યો છે. વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ધ્રુવ. હત્યાનો આરોપી છે, ખૂંખાર ગણાવાઈ રહ્યો છે અને આ જ આરોપી હવે પોલીસ પકડમાં છે. કેવી રીતે પોલીસે તેને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને કેવી રીતે તેની ધરપકડ કરાઈ? બિલકુલ, આજે ખુખાર આરોપી કહી શકાય તે પ્રકારનો હેમંત લાંબા કરીને આ એક જે આરોપી છે તે એની સુરતની સરથાણા પોલીસે ગત મોડી સાંજે ધરપકડ કરી છે. મહત્વની વાત એ છે કે આ જ્યારે આ ગુનાઓ કરીને જ્યારે તે નાસ્તો ફરતો હતો ત્યારે તેને આજે એક ઇનોવા કાર છે તે આ ઇનોવા કાર લઈને તેને કોઈ એવું કહ્યું હતું કે આ કાર સુરતમાં આસાનીથી વેચાઈ શકે છે. એટલે લઈને તે સુરત આવ્યો હતો અને સુરતમાં જે કાર મેળો ચાલે છે સરથાણા અને યોગી ચોકની વચ્ચે તે આ કાર વેચવા આવ્યો હતો. તે દરમિયાન એક જે કાર મેળાના જે માલિક છે તેની સતર્કતાથી આ આખો જે આરોપી છે તે પોલીસ પકડ સુધી પહોંચ્યો છે. આ ગાડીની કિંમત 18 લાખ છે. તે વેચવા માટે 9 લાખની વાત કરી હતી, જો કે તેણે 7 લાખમાં ઓફર કરતા તે માની ગયો હતો અને ત્યારે આ બાબતની શંકા જતા તેણે આની તપાસ કરતા તેણે જે કાર માલિક છે કાર મેળાના માલિક છે તેને શંકા જતા તેને સરથાણા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ સ્ટાફ ત્યાં પહોંચીને તેની આ કારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરતા તેની પાસેથી એક લોડેડ ગન પણ મળી આવી છે. સાથે સાથે આ જે કાર છે તે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની હોવાનું પણ પુરાવા એટલે મૂકવામાં આવ્યું હતું. તેને એવો હા ઊભો કર્યો હતો. એટલે આ જે આરોપી છે તે ખૂબ જ નામચીન અને ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તે પ્રકારનું લાગતા તેની તપાસ કરવામાં આવી. તો તેમાંથી હરિયાણા અને કહી શકાય તો કે જયપુરના કંઈક હત્યા કરીને તે નાસ્તો ફરતો હતો તે પ્રકારની વાત સામે આવી છે. હાલ હરિયાણા પોલીસ આરોપીનો કબજો લેવા માટે સુરત પહોંચી આવી છે. રાજસ્થાન પોલીસને પણ જાણ કરી દેવામાં આવી છે. રાજસ્થાન પોલીસ અને દિલ્હી પોલીસ ત્રણે મળી આ પોલીસ અહીં સુરત આવી રહી છે. હરિયાણા પોલીસ હાલ આવી ચૂકી છે. રાજસ્થાન અને દિલ્હી પોલીસ રસ્તામાં છે, તેઓ પણ સુરત પહોંચી રહી છે. આરોપી પાસેથી પ્રાથમિક જે વિગત મળી રહી છે તે મુજબ તે લૂંટના ઈરાદે ક્યાંક હત્યા કરતો હતો અને આ જે ઇનોવા કાર બતાવી છે હાલની માહિતી જે મળી રહી છે તે મુજબ આ ઇનોવા કારનો જે ડ્રાઈવર છે તેની પણ હત્યા કરીને તે આ લૂંટ કરીને આ કાર અહીં સુરત વેચવા આવ્યો હોય તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે. જે પ્રકારે પ્રથમ માહિતી મળી રહી હતી તે મુજબ આ કાર ચોરી કરી હતી અહીંયા વેચવા લાવ્યો હતો, પરંતુ જે પ્રકારે અત્યારે અહેવાલ મળી રહ્યા છે તે મુજબ આ જે કાર છે તેના ડ્રાઈવરની જે કેબ ડ્રાઈવરની હત્યા કરવામાં આવી છે. તેમાં આ જે ઇનોવા કારનો જે માલિક છે એટલે કે ડ્રાઈવર છે તેની હત્યા કરી દેવામાં આવી છે અને તેની ત્યારબાદ તેને સુરત વેચવા માટે લાવ્યો હતો. જે હેમંત લાંબા છે તેને તેના મિત્ર સર્કલમાં કોઈએ જણાવ્યું હતું કે ચોરીની ગાડીઓ કે વિવાદિત ગાડીઓને આસાનીથી વેચવા માટે સુરતમાં સરળતાથી વેચાઈ શકે છે. એટલે તે દિલ્હીથી આ ગાડીને વેચવા સુરત આવ્યો હતો, પરંતુ અહીં તેનું આખો જે આરોપીનો જે મામલો છે તે આખો ઘટસ્ફોટ થઈ ચૂક્યો હતો. મહત્વની વાત છે કે જે પ્રકારે આરોપી હત્યાના અત્યારે એની સંડોવણી આવી રહી છે, પરંતુ જે પ્રકારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જો જોવા જઈએ તો એને જે પ્રકારે તેની પ્રોફાઇલ્સ મૂકી છે તેમાં તે ખૂબ જ મોટો ઉદ્યોગપતિ હોય તે પ્રકારનું બતાવવામાં આવ્યું છે. સાથે ડિફેન્સમાં તે કાર્ય કરતો હોય, ભૂતકાળમાં ડિફેન્સમાં કાર્ય કરતો હોય, આર્મી સાથે જોડાયો તે પ્રકારની પોસ્ટ પણ મુકાવી છે. સાથે સાથે આ વ્યક્તિ ઘણા એવા ઉદ્યોગ સાથે જોડાયો હોય અને લાંબા ગ્રુપ ઓફ ચેરમેનનો
સેક્રેટરી હોય તે પ્રકારનો અત્યારે તેને સોશિયલ મીડિયામાં એટલે કે એના ફેસબુક એકાઉન્ટમાં તે પ્રકારની એની પ્રોફાઇલ બતાવી છે. એટલે તે ઉપરાંત ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ ઓફ ઇન્ડિયામાં પણ તે આગેવાન અને સભ્ય કમિટી સભ્ય હોય તે પ્રકારની પોસ્ટ જોવા મળી રહી છે. ત્યારે આ વ્યક્તિ કોણ છે, કઈ રીતની એની સંડોવણી છે, આ બાબતે હજી સત્તાવાર પોલીસે જાણ નથી કરી. પરંતુ માહિતી જો પૂછપરછ કરવામાં આવે તો ખૂબ જ મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. જે પ્રકારે તે ત્રણે ત્રણ પોલીસ સુરત આવી રહી છે તેને લઈને ખૂબ જ મોટા આગળ લઈશું આપનો, ફરી એકવાર સંપર્ક પણ કરીશું આપનો. અત્યારે માહિતી આપી, ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.